જય શ્રી સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુળમાં હું સંજય બકોત્રા આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6ની અંદર સામાજિક વિજ્ઞાન વિષયની અંદર જે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ પાઠ 16મો, એની અંદર સ્થાનિક સરકારની અંદર આજનો આપણો સબ ટોપિક છે જિલ્લા પંચાયત. આજનો આપણો ભાગ 5ની અંદર જિલ્લા પંચાયતની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જોવાના છીએ સ્થાનિક સરકારનું ત્રીજું સ્તર એટલે કે જિલ્લા પંચાયત. જ્યારે આપણે પાયાના એકમથી વાત કરી કે 3 સ્તરમાં આ સ્થાનિક સ્વરાજ છે એ વહેંચાયેલું છે, એની અંદર સ્થાનિક સરકારની અંદર સૌપ્રથમ પાયાના એકમ તરીકે આપણે જોયું ગ્રામ પંચાયત, ત્યાર પછી દ્વિતીય સ્તર ઉપર આવશે તાલુકા પંચાયત, અને તૃતીય એટલે કે ત્રિસ્તરીય માળખાની અંદર ત્રીજા સ્તર ઉપર આવશે જિલ્લા પંચાયત. તો વિદ્યાર્થી મિત્રો, પંચાયતી રાજનું સૌથી ઉપરનું સ્તર છે એ જિલ્લા પંચાયત છે. જિલ્લા પંચાયતની રચના વિશે આપણે વાત કરીએ તો જિલ્લા પંચાયતની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 32 અને વધુમાં વધુ 52 હોય છે. તો એ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કારણ કે જિલ્લાની વસ્તી વધુ હોય છે એટલે એની સભ્ય સંખ્યા પણ વધુ હોય છે. 32 થી 52 સુધીની જિલ્લા પંચાયતના સભ્યની સંખ્યા હોય છે. જિલ્લાના વસ્તીના આધારે જિલ્લા પંચાયતની બેઠક નક્કી થાય છે, જેમાં 50% બેઠકો મહિલાઓ માટે અનામત હોય છે, અનામત રાખવામાં આવે છે. તેમજ જે તે બેઠક વિસ્તારના મતદારો છે એ પોતાના સભ્યોને ચૂંટે છે. તો વિદ્યાર્થી મિત્રો, જિલ્લા પંચાયતની અંદર આપણે જોઈએ તો જિલ્લાની વસ્તી વધુ હોય છે, પછી એના સભ્યો વધુ હોય છે, અને એની બેઠકોની અંદર 50% મહિલા અનામત પણ રાખવામાં આવે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, એની અંદર આપણે વાત કરીએ તો જે તે બેઠક વિસ્તારના મતદારો પોતાના સભ્યો છે એમને ચૂંટે છે, આ ચૂંટાયેલા સભ્યોમાંથી અલગ અલગ સમિતિ બને છે. કારોબારી સમિતિ છે, સામાજિક ન્યાય સમિતિ છે, શિક્ષણ સમિતિ છે, બાંધકામ સમિતિ છે, આરોગ્ય સમિતિ, આવી અલગ અલગ સમિતિઓની રચના કરવામાં આવે છે. અને કામ છે, જેમ જિલ્લો છે મોટો છે, દાખલા તરીકે આપણે ગામડાની વાત કરતા તો ગામડાની અંદર ગ્રામ પંચાયતમાં કોઈ સમિતિની જરૂર નથી હોતી, ગ્રામસભાની અંદર સભ્યો હોય છે અને ગ્રામસભાની અંદર આવા નિર્ણયો લેવાતા હોય છે. જ્યારે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની અંદર આવી સમિતિઓની રચના કરવામાં આવે છે, આ સમિતિના આધારે છે અલગ અલગ કામને ડિવાઈડ કરવામાં આવે છે, અને આ કામ છે એ અલગ અલગ સમિતિ છે એમના સભ્યો છે કરતા હોય છે. તો જિલ્લા પંચાયતની મુદત 5 વર્ષની હોય છે, એ તો ત્રણેયમાં સરખું જ લાગુ પડશે. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં 5 વર્ષે દર 5 વર્ષે ચૂંટણી થાય છે. હવે વહીવટની આપણે વાત કરી લઈએ તો જિલ્લા પંચાયતના વહીવટી વડા છે એ ડિસ્ટ્રિક્ટ DDO એટલે કે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર છે, બરાબર? તો એને જિલ્લા વિકાસ અધિકારી કહેવામાં આવે છે. તેમની નિમણૂક રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, એની અંદર આ યોજનાઓનું સંકલન અને જે અમલ છે એ જિલ્લા પંચાયતની અંદર આ જે જિલ્લા વિકાસ અધિકારી છે એ કરે છે. તો એમના જિલ્લા પંચાયતના જે કાર્યો છે એમની હવે આપણે ચર્ચા કરી લઈએ તો કે જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતની પ્રવૃત્તિઓનું નિયંત્રણ અને સહાયનું કાર્ય છે જિલ્લા પંચાયત કરે છે. કારણ કે જિલ્લા પંચાયતની નીચે તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત બંને કામ કરે છે, તો એનું આખું જિલ્લા પંચાયત ઉપરથી જે કંઈ ગ્રાન્ટ છે મંજૂર થાય છે એ તાલુકાએ જાય છે અને તાલુકામાંથી ગ્રામ પંચાયતને મળે છે. તો આ રીતનો આખું કાર્યભાર છે. ત્યાર પછી જોઈએ તો રાજ્ય સરકારની મહેસૂલ, શિક્ષણ અને સહકાર, સિંચાઈ, પશુ સંવર્ધન, કૃષિ વગેરે જે પ્રવૃત્તિઓ છે એનું સંચાલન પણ જિલ્લા કક્ષાએથી જ થાય છે. તો એમનું નિયંત્રણ અને સંચાલન છે જિલ્લા કક્ષાએથી કરવામાં આવે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ તો જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, આ બધા અધિકારીઓ છે એ અલગ અલગ જે કાર્યો છે એ સંભાળે છે. દાખલા તરીકે આરોગ્યની સંપૂર્ણ જિલ્લાની જવાબદારી છે, જિલ્લા આરોગ્ય અધિકારી સંભાળતા હોય છે, જ્યારે શિક્ષણની સમિતિ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સંભાળતા હોય છે. આમ જિલ્લા ખેતીવાડી અધિકારી છે, જિલ્લા સામાજિક કલ્યાણ અધિકારી છે, એ બધા અલગ અલગ રીતે પોતાનું કાર્ય છે એ કાર્ય કરતા હોય છે. અને નાયબ કાર્યપાલક ઇજનેર છે, જે એમનું કાર્ય છે ઇજનેરીને લગતું છે, જેની અંદર બાંધકામ છે, પછી જે ગટર યોજના છે આ બધાના પ્લાન મંજૂર કરવા, તેમજ જે કાંઈ બાંધકામો થતા હોય છે એમની દેખરેખ રાખવાની,
બરાબર એમના આખો નકશા બનાવવાનું આ બધા કાર્યો સંભાળે છે. જિલ્લા પંચાયતના કાર્યો આ રીતે અલગ અલગ સમિતિ દ્વારા કરવામાં આવે છે અને એની ઉપર એક એક સમિતિના અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, સામાજિક ન્યાય સમિતિની વાત કરીએ તો સમાજના જે નબળા વર્ગોને શિક્ષણ, સ્વાસ્થ્ય અને સામાજિક આર્થિક સગવડ મળી રહે તેવી યોજનાઓ ઘડવી અને તેનો અમલ કરવાનું કામ પણ સામાજિક ન્યાય સમિતિ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, સામાજિક ન્યાય સમિતિની અંદર જે નબળા વર્ગના લોકો છે એમને પણ સારું શિક્ષણ અને સ્વાસ્થ્ય મળી રહે અને આર્થિક સગવડ પણ એમને પ્રાપ્ત થાય એ રીતની આખી એમની કામગીરી છે, તેમજ એમનું અમલ કરવાનું અને સામાજિક ન્યાય સમિતિનું આ કાર્ય છે. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કક્ષાએ આપણે વાત કરીએ તો આ સમિતિમાં 5 સભ્યની બનેલી હોય છે, જે સામાજિક ન્યાય સમિતિ છે. અને પંચાયતી રાજમાં 3 સ્થળોએ સામાજિક ન્યાય સમિતિની રચના કરવી ફરજિયાત છે. આ સમિતિનું કાર્ય નબળા વર્ગને ન્યાય અપાવવાનું છે. તો અહીંયા આપણે જિલ્લા પંચાયત વિશે વાત કરી, જિલ્લા પંચાયતની થોડીક ફરીથી ચર્ચા કરી લઈએ. પૂછાય તેવા પ્રશ્નોની અંદર સૌથી ઉપલા સ્તર ઉપર, ત્રીજા સ્તર ઉપર જિલ્લા પંચાયત આવે છે. જિલ્લા પંચાયતની વસ્તીના આધારે છે જિલ્લા પંચાયતની બેઠકો નક્કી થાય છે. ત્યાર પછી જોઈએ તો જિલ્લા પંચાયતની સભ્ય સંખ્યાની વાત કરીએ તો 32-52 છે એમના સભ્યો હોય છે. 50% અંદર સ્ત્રી અનામત મળે છે. અલગ અલગ સમિતિઓની રચના કરવામાં આવે છે અને દર 5 વર્ષે એમની ચૂંટણી થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આખી જિલ્લા પંચાયત વિશેની વાત કરી, એમના વહીવટની વાત કરીએ તો એમનો વહીવટ આખો જે સંભાળે છે જિલ્લા વિકાસ અધિકારી, જેને DDO ડેવલપમેન્ટ, ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર પણ કહેવાય છે. તો ત્યાર પછી એના કાર્યોની વાત કરી કે ભાઈ કાર્યોની અંદર જિલ્લા પંચાયત છે, તાલુકા પંચાયત છે, ગ્રામ પંચાયત છે, એમનું બધું નિયંત્રણ કરે છે. રાજ્ય સરકાર, મહેસૂલ, જે શિક્ષણ, સહકાર આ બધું છે, પશુ સંવર્ધન છે, તો એમને પણ જિલ્લા કક્ષાએથી એમનું કાર્ય આખું સંભાળવામાં આવે છે. એના અલગ અલગ અધિકારીઓ છે, જિલ્લા આરોગ્ય અધિકારી છે, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ જિલ્લા પંચાયત વિશે આખો અભ્યાસ કર્યો. તમારે આજનું લેસન પણ જિલ્લા પંચાયત વિશે નોંધ લખવાનું છે, પેજ નંબર 103. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરીથી મળીશું, ત્યારે શહેરી પ્રશાસનની વાત કરવાની છે. તો થોડુંક તમે વાંચી લેજો. જય શ્રી સ્વામિનારાયણ.